વિદ્યાર્થી મિત્રો હવે આપણે આ દાખલો ગણીએ આ દાખલો પણ આગળના દાખલા જેવો છે થોડું જે પ્રૂવ કરવાનું છે એમાં ચેન્જીસ આવતા જાય છે કોઈ પણ કોઈ પણ દાખલો વિદ્યાર્થી મિત્રો તમે જાતે પ્રયત્ન કરી શકો છો જ્યાં અટકો ત્યાં વિડીયો પ્લે કરીને જુઓ એનાથી તમારું મેથ પાવરફુલ થશે હવે હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે ત્રિકોણ એ બનાવ્યું ત્રિકોણ એ જેમાં ખૂણો બી નેવું છે હવે વિદ્યાર્થી મિત્રો આમાં થેટા ક્યાં લેવું કોઈ જ ઇન્સ્ટ્રક્શન નથી હું અહીંયા થેટા લઈ લઉં છું આ મારું થેટા છે આ થેટા લો તો હવે તો તમને પાકો આવડી ગયું હશે આ જે બીસી છે તે થશે સા બા એસી છે તે થશે કર્ણ આ થશે પાસેની બાજુ પા બા પાસેની બાજુ હવે વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવ્યું છે કે કો સીટા બરાબર ટુ રૂટ ટુ અપોન થ્રી છે આપણે જે પ્રૂવ કરવાનું છે જે ચકાસવાનું છે વેરીફાય કરવાનું છે એમાં ટેન સાઇન એટલે બે ત્રિકોણ મિતિય ગુન અને સાઈનની જરૂર છે એટલે અને શોધવા સુધી તો આપણે જે કરતા હતા તે જ કરવાનું છે પછી આપણે અને આમાં કિંમતો મૂકીને જોવાનું છે કે ડાબી બાજુને જમણી બાજુ સરખી છે કે નહીં હવે આપણે સૌથી પહેલા અહીંયા ઇન્ફોર્મેશન લખી દઈએ શું લખીશું આપણે ત્રિકોણ એ માં ત્રિકોણ એ માં ખૂણો બી બરાબર નેવું છે એટલે ખૂણો બી કાટ ખૂણો છે અને

कर्णों số छे कर्णों छे AC એટલે આપણે અહીંયા લખીશું AB / AC AB / AC = 2√2 / 3 હવે આપણે AC ને અહીંયા લઈશું 2√2 ને છેદમાં લઈશું AB ના છેદમાં 2√2 AB ના છેદમાં 2√2 = AC ના છેદમાં 3 આના બરાબર આપણે ધારી લઈએ કે હવે વિદ્યાર્થી મિત્રો બન્ને ના બરાબર K લઈ લઈએ इतने के एबी अपॉन टू रूट टू बराबर के एसी अपॉन थ्री बराबर के हमें थी जैसे ए बी बराबर टू रूट टू के एसी बराबर थ्री के इले कि मैंने बे बाजू मड़ी गई ए बी बराबर अही ए बी बराबर टू रूट टू के एसी बराबर थ्री के बीसी मेरे शोधवाइथाग्रस प्रमय शोधी लीस હવે વિદ્યાર્થી મિત્રો પાયથા પાયથાક્રોશના પ્રમેય પ્રમાણે શું થશે તો જ્યાં કાટખૂણો બને છે અહીં કાટખૂણો બને છે બને છે તેની આજુબાજુ એડજસન સાઇડ ઇક્વલ ટુ ની એક બાજુ આવશે એટલે અહીં થશે એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર કર્ણ સામેની બાજુ આવશે એટલે અહીંયા આપણે પાયથાગોરસનું સૂત્ર લખીશું એ બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એસી સ્ક્વેર હવે એ બીની કિંમત કેટલી છે ટુ રૂટ ટુ કે તો અહીંયા લખીશ ટુ હોલ સ્ક્વેર પ્લસ બીસીની કિંમત મારે શોધવાની છે એટલે બીસી સ્ક્વેર કોપી એસીની કિંમત શું છે થ્રી કે એટલે અહીંયા લખીશું થ્રી કે સ્ક્વેર નેક્સ્ટ સ્ટેપમાં જઈએ વિદ્યાર્થી મિત્રો શું કરીશું અહીંયા એ બી સ્ક્વેર કિંમત મળી ટુ રૂટ ટુ ટુ રૂટ ટુ નો સ્કવેર રીતે થશે તે મારે છે જુઓ વિદ્યાર્થી મિત્રો ટુ રૂટ ટુ હોલ સ્કવેર આનો મતલબ શું થયો ટુ નો પણ સ્ક્વેર અને રૂટ નો પણ સ્ક્વેર હવે બેનો વર્ગ ચાર થાય નો વર્ક કરીએ આ ડોટ ગુણાકાર માટે છે રૂટ ટુનો વર્ક કરીએ તો રૂટ ફોર થાય રૂટ ફોર એટલે ટુ એટલે ફોર ઇન્ટુ ટુ એટ એટલે કે ટુ રૂટ ટુનો સ્કવેર થશે એઇટ જે વિદ્યાર્થીને આમાં સમજ ન પડતી હોય તે આ પણ નોટડાઉન કરી શકે છે તો અહીંયા આપણે લખી દઈશું એટ કે સ્કવેર પ્લસ બી સ્ક્વેર ટુ નાઇન કે સ્ક્વેર હવે બીસી સ્ક્વેર ઇઝ ટુ આવે તો માઈનસ એટલે હવે થઈ જશે હવે એકનું વર્ગ મૂળ લો તો એક અને કે સ્કવેરનું વર્ગમૂળ કે એટલે કે ખાલી કે વન કે આપણે લખીશું ખાલી કે એટલે બીસીની કિંમત મને મળી ગઈ બીસીની કિંમત મને મળી ગઈ ખાલી કે હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે સાબિત કરવાનું છે તે આ છે ટેન સ્ક્વેર થેટા માઇનસ સાઇન સ્ક્ર ઠેટા ઇઝ ઇક્વલ્સ ટુ ટેન સ્ક્વેર ઠેઠા ઇન્ટુ આ ડોટ મલ્ટિપ્લાય માટે છે ઇન ટુ સાઇન્સ સ્ક્વેર થેટા એનો મતલબ એ કે મને અહીંયા સેની શેની જરૂર છે ટેન અને સાઇની તો સૌથી પહેલા આપણે ટેન થેટા સૌથી ટેન થેટા ટેન થેટા ઇઝ ઇક્વલ્સ ટુ સામેની બાજુ છેદમાં પાસેની બાજુ હવે સામેની બાજુ એટલે કે પાસેની બાજુ એટલે ટુ રૂ ટુ કે ઇઝિકવલ્સ ટુ થઈ જશે કે કે કેન્સલ વન અપોન ટુ રૂટ ટુ હવે સેમ વે મને છે તો સાઈન ઠેટા જોવે છેદમાં કર્ણ સામેની બાજુની કિંમત શું છે કે કર્ણની કિંમત શું છે થ્રી કેન્સલ શું થશે વન બાય થ્રી હવે વિદ્યાર્થી મિત્રો એલ એચ એસ એટલે કે ડાબી બાજુ ડાબા પણ આપણે ઇંગ્લિશમાં લખીશું એલ એચ એસ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ

ટુ રૂટ ટુનો સ્કવેર શું થાય હમણાં જ મેં બતાવ્યું કેલ્ક્યુલેશન કરીને સેમાં પાયથોરસ પ્રમેય લગાવ્યો તેમાં ટુ રૂટ ટુનો સ્કવેર થઈ ગયો એટ તો અહીંયા આપણે હવે લખી એટલે એટ માઇનસ વન અપોન નાઇન એકનો વર્ગ એક ત્રણનો વર્ગ નવ હવે આઠ અને નવનો તમે લસા લો આઠ અને નવનો તમે લસા લો તો થશે સેવન્ટી ટુ એટલે કે અહીં હું લખીશ આઠને કેટલાથી ગુણાકાર કરે તો બોતેર આવે સેવન્ટી ટુ નવથી તો અહીંયા નવ અહીંયા નવ નવને કેટલાથી ગુણાકાર કરે તો બોતેર આવે આઠથી તો અહીંયા આઠ અહીંયા આઠ એટલે શું થઈ જશે આ વિદ્યાર્થી મિત્રો આ થઈ જશે નવ એકાન્ નવ ઓછા આઠ છેદમાં માં બોતેર એટલે કે એકના છેદમાં બોતેર તો ડાબી બાજુ મને મળી એકના છેદમાં બોતેર હવે જમણી બાજુની વાત કરીએ જમણી બાજુ આપણને શું કહેવામાં આવ્યું છે જમણી બાજુ કહેવામાં આવ્યું છે ટેન્ સ્ક્વેર ઠેટા ઇન્ટુ સાયન્સ સ્કવેર ઠેઠા तो यहां लकीस rhs जमणी बाजू એટલે જબા ઇંગ્લિશમાં રાઇટ હેન્ડ સાઇડ tan²θ tan²θ * sin²θ હવે tan²θ ની કિંમત tan²θ ની કિંમત એટલે કે tan ની કિંમત 1 / 2√2² . એટલે કે મલ્ટીપ્લાય sinθ ની કિંમત 1 / 3² એક બે રૂટ બે બે વર્ગુણમાં બેનો વર્ગ થશે આઠ ડોટ નવ હવે અહીંયા લસા નહીં લઈએ અહીંયા લસા એટલે લીધો કે વત્તા ઓછા હોય તો જ લસા લેવા ગુણાકાર છે એટલે સીધો ગુણાકાર એક ગુણ્યા એક એક આઠ ગુણ્યા નવ સેવન્ટી ટુ તમે જોઈ શકો છો આર એચ એસ અને એલ મેચ થઈ જાય છે ડાબા બરાબર જબા એટલે અહીંયા લખી શકાય ડાબા બરાબર જબા અથવા એલ એચ એસ ઇઝ ઇક્વલ્સ ટુ એટલે કે મેં જે કેલ્ક્યુલેશન કર્યું તે વેરીફિકેશન માટે કર્યું અને વેરીફાઈ રાઇટ રીતે થઈ ગયું હવે વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં તમને સમજ પડી હશે એવી આશા રાખું છું તમને બધા જ વિડીયોઝ ઓફલાઈન મોડમાં જોવા હોય તો અમારી એપ તમે ડાઉનલોડ કરી શકો છો ગૂગલ પ્લે સ્ટોરમાંથી જો તમને એપ ડાઉનલોડ કરવામાં અથવા કોઈ પણ ટેકનિકલ ઇસ્યુ હોય તો તમે આપેલા કસ્ટમર કેર નંબર પર ફોન કરી શકો છો થેન્ક યુ સો મચ